हेलो दोस्तों, धोरण 12 चैप्टर नंबर 4 निश्चायक ना आपणे आजे सूत्र अने महत्वनी थियरीनो पूरेपूरो अभ्यास करवाना छे। आ विडियोनी अंदर तो आशा राखू छू कि तमे विडियोने अंत सुधी जोजो। हवे निश्चायकनी वात करीए तो पहेला निश्चायकनी व्याख्या आवे। एन कक्षावाळा चोरस श्रेणिक ए बराबर श्रेणिकनी अंदर ए आई जे ने एक वास्तविक अने संकर संख्या साथे सांकळी शकाय तो ते ने एनो निश्चायक कहेवामां आवे छे। सरल भाषामां समजीए तो कोई पण श्रेणिक होय, ए श्रेणिकनो तमे मूल्य लो अथवा तो संकर संख्या स्वरूपे एने दर्शाओ तो ये मूल्यने तमे श्रेणिक एटले के श्रेणिकनो निश्चायक कही शको छो। एटले निश्चायक एटले इन शोर्टमां श्रेणिकनुं मूल्य। અહીં એ તમને એક નિશ્ચાયક આપ્યો છે, એ બી સી અને ડી તેના ઘટકો છે તો એનો નિશ્ચાયક એટલે એ ની અંદર સોરી માનાંકની અંદર એ એટલે એ મોડ કહેવાય એટલે માનાંકની અંદર એ તો એને આ રીતે દર્શાવી શકાય। આને નિશ્ચાયક છે, નિશ્ચાયકની અંદર આમ હોય જ્યારે શ્રેણિકની અંદર આ રીતે મોડની અંદર લખવામાં આવે છે એ બી સી અને ડી આ રીતે લખવામાં આવે છે। હવે તેને મોડ એ પણ કહેવામાં આવે છે સોરી તેને મોડ એ પણ કહેવામાં આવે છે અને તમે ડેલ્ટા પણ કહી શકો છો, ડેલ્ટા ઓફ એ પણ, એટલે આ બે સંજ્ઞા વડે એને દર્શાવી શકાય છે। આ રીતે હવે વાત કરીએ આગળ બે કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય। હવે બે કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય એટલે એ બરાબર મોડ ઓફ એ વન વન, પછી આ એ વન ટુ હોય એના ઘટક એ ટુ વન અને એ ટુ ટુ હોય તો તમારે પહેલાં આ બંનેનો શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે એટલે એ વન વન ઇન્ટુ એ ટુ ટુ તમે જોઈ શકો છો, વચ્ચે કરવાનું છે માઇનસ નિશાની અને પછી આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે એટલે કે એ વન ટુ અને એ ટુ વન જે કંઈ પણ મૂલ્ય મળે તેને બે કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય કહે છે। હવે ત્રણ કક્ષાવાળા શ્રેણિકના મૂલ્યની વાત કરીએ તો એ પણ સરળ છે, પણ તમારે ખાલી નિશાનીઓ આ રીતે યાદ રાખવાની રહેશે। આ રીતે તમારે નિશાનીઓ યાદ રાખવાની રહેશે, પહેલા ઘટકનું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ, આ રીતે તમારે તેને ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક આ રીતે બનાવવાનો રહેશે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો આ રીતે તમે એને પૂરેપૂરી રીતે લખી શકો છો। લખવાનું કઈ રીતે છે, તમે માનો કે એ આ એક ઘટક લઈ લીધો તો આનું મૂલ્ય તમને ખબર છે શું છે, પ્લસ તો તમારે અહીંયા ડાયરેક્ટ સીધું પ્લસ, પછી તમારે આ લખી દેવાનું એ વન વન મેં તમને કીધું એ રીતે, પછી આ ઊભી સ્તંભ અને ઊભો આડી હારને છોડી દેવાની, જે કાંઈ પણ નિશ્ચાયક આ બને છે એ નિશ્ચાયક અહીંયા લખી દેવાનું, સેમ ટુ સેમ આગળ કરવાનું। વાત આવે એ વન ટુ લેવાની તો એનું મૂલ્ય શું છે, માઇનસ, તો અહીંયા માઇનસ કરી દેવાનું માઇનસ એ વન ટુ, હવે સ્તંભ આ સ્તંભ અને આ હારને છોડી દેવાની, નિશ્ચાયક બને છે એ ટુ વન મેં લખી દીધું એ ટુ વન, એ ટુ થ્રી, એ ટુ થ્રી, એ થ્રી વન, એ થ્રી વન અને એ થ્રી થ્રી, તો એ થ્રી થ્રી એટલે કે જે કાંઈ પણ તમે ઘટક લખો છો તેની હાર અને સ્તંભને છોડી દો એટલે જે કાંઈ પણ નિશ્ચાયક બને એ નિશ્ચાયકને અહીંયા લખી દો, છેલ્લે ઘટક છે પ્લસ તો અહીંયા આવશે નિશાની પ્લસ, તો જે કાંઈ પણ નિશ્ચાયક અહીંયા બને છે એ નિશ્ચાયકને અહીં લખી દો એટલે આખું તમને મૂલ્ય મળી જાય એ સોરી ત્રણ કક્ષાવાળા શ્રેણિકનું। હવે નિશ્ચાયકના ગુણધર્મો આપણે જોઈએ, ગુણધર્મ નંબર એક, નિશ્ચાયકની બધી જ હાર અને સ્તંભની અદલા બદલી કરતાં નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી એટલે તમે નિશ્ચાયકની બધે બધી હાર, માની લો નિશ્ચાયક હોય એ બી સી અને ડી, તમે એની બધે જ બધી હારને બદલી નાખો એટલે કે તમે લખી નાખો એ બી અને સી સોરી સી અને ડી, આ રીતે લખી નાખતા બંનેનું મૂલ્ય સમાન રહે છે અને આ બંને બરાબર લખી શકાય છે। બીજું વાત કરીએ તો જો શ્રેણિકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો શ્રેણિકનું મૂલ્ય ચિહ્નમાં બદલાઈ જાય છે એટલે તમે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલા બદલી કરો તો નિશ્ચાયકમાં ચિહ્ન બદલાઈ જાય છે એટલે કે મૂલ્ય બદલાઈ જાય છે એટલે એને ડેલ્ટા વન બરાબર માઇનસ ડેલ્ટા પણ કહેવાય। વાત કરીએ ત્રણ, જો બે હાર અથવા સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય છે, માની લો આવો નિશ્ચાયક છે એ બી સી ડી ઈ એફ
અને ફરીથી આવે એ બી સી, તો અહીંયા એ બી સી અને એ બી સી હાર સમાન થઈ ગયું, તો આ નિશ્ચાયકનું મૂલ્ય શું હોઈ શકે? ઝીરો હોઈ શકે. એટલે કોઈ પણ નિશ્ચાયકની બે હાર અથવા તો બે સ્તંભ, આ સ્તંભ ઊભા હોય તે સમાન હોય, એક બે ત્રણ બાજુમાં એક બે ત્રણ, પછી આ પાંચ છ અને સાત હોય, તો અહીંયા પણ આ તો બે સમાન થઈ ગયા સ્તંભ, તો નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? ઝીરો. ચોથું, જો નિશ્ચાયકના કોઈ એક હારને અથવા સ્તંભને કે વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય શું થઈ જાય? કે ગણો થઈ જાય. ઉદાહરણ દ્વારા સમજીએ, કોઈ નિશ્ચાયક છે બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ, આવો નિશ્ચાયક છે, તો આ ત્રીજી હાર છે એને હું બે વડે ગુણું, તો નિશ્ચાયકનું આખું મૂલ્ય શું થઈ જશે? આખું જે કંઈ મૂલ્ય આવે છે અહીંયા, આખું મૂલ્ય શું થઈ ગયું છે? બે ગણું થઈ જશે. એ તમને કહેવા માગે છે. પાંચમો નિયમ, જો નિશ્ચાયકની કોઈ હાર અથવા સ્તંભના ઘટકોને બે પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય, તો નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળા તરીકે પણ દર્શાવી શકાય. ઉદાહરણ દ્વારા વધારે તમને ખ્યાલ આવશે. માની લો કે તમને આવું આપેલું છે, આવું એક નિશ્ચાયક આપેલું છે. અહીંયા તમે જુઓ તો એ વન લેમડા વન, એ ટુ પ્લસ લેમડા ટુ અને એ થ્રી પ્લસ લેમડા થ્રી. તો હવે તમે આને આ પર રીતે પણ લખી શકો, પહેલાં એ વન એ ટુ એ થ્રી લખી નાખ્યા, વચ્ચે આ પ્લસ કરી નાખ્યો, અને તમે લેમડા લેમડા જે લેમડાવાળા જે પદો હતા એને તમે પ્લસ કર્યા હતા, એને મેં આ બાજુ લખી નાખ્યા. બાકી આ બી વન બી ટુ બી થ્રી સી વન સી ટુ સી થ્રી એ બધું એ સમાન જ છે. જો અહીંયા હવે તમે કોઈ પણ નિશ્ચાયકને આ રીતે સરવાળાના સ્વરૂપમાં પણ લખી શકો છો. આગળ વાત કરીએ નિયમ નંબર છ, જો નિશ્ચાયકની કોઈ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકના અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે છે. હવે વાત કરીએ ઉદાહરણ દ્વારા સમજવાની, તો આવો કોઈ નિશ્ચાયક તમને આપ્યો છે. હવે આમાં હું માની લો કે આ સી આર છે, આ સી આરને હું કે વડે ગુણી દઉં, અને કે વડે ગુણી અને પહેલી જે હાર છે તેની અંદર ઉમેરી દો. અહીંયા જો એ વન પ્લસ કે સી વન લખ્યું છે, એ ટુ પ્લસ કે સી ટુ લખેલું છે, અને એ થ્રી પ્લસ કે થ્રી થ્રી લખેલું છે. તો આ રીતે તમે ગુણી દો. હવે ત્યારબાદ આપણે ઉપરનો નિયમ જે રીતે જોયો તે રીતે તમે અલગ અલગ પણ લખી શકો. તો જો અહીંયા પ્લસ વાળું હતું તો તમે કેમ લેમડાને અલગ કહીને અહીંયા લખી નાખો? એ જે તે ફરી વાર તમે અલગ કહીને એને લખો, અને આ રીતે છે તમે અલગ કહીને લખો, આ કે વન કે સી વન કે સી ટુને અલગ કહીને લખો અહીંયા, તો અહીંયા તો આ મૂલ્ય જે છે એ તો કે કોમન કાઢીને શું થઈ જવાનું છે? સી વન સી ટુ સી થ્રી. અહીંયા પણ નીચે સી વન સી ટુ સી થ્રી, તો આ બંને હાર શું થઈ જવાની છે? સમાન થઈ જવાની છે. ફરી વાર તમે જોઈ લો, અહીંયા કે કે અને કે આવે છે, કેને હું નીકળ કોમન કાઢી લઉં તો અહીંયા બાકી રહેશે સી વન, અને બાકી રહેશે સી ટુ, અને સી થ્રી બાકી રહેશે. તો આ હાર અને આ હાર નથી કે સમાન, તો આનું મૂલ્ય શું થઈ જશે? ઝીરો. તો આ મૂલ્ય ખાલી ડેલ્ટા આવશે, તો પહેલાં ડેલ્ટા તો હતું, મતલબ આ બંને મૂલ્ય શું આવે છે? સમાન આવે છે, એમ કહેવા માગે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ખૂબ જ અગત્યનું આઈએમપી છે. માની લો કે ત્રિકોણના શિરોબિંદુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય થ્રી એક્સ થ્રી વાય થ્રી હોય, તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે, નિશ્ચાયકની અંદર તમારે લખવાનું છે એક્સ વન વાય વન વન, જો અહીંયા પહેલી હાર એક્સ વન વાય વન વન, તો બીજી વારમાં બીજાનો વારો એક્સ ટુ વાય ટુ વન, પછી ત્રીજાનો વારો એક્સ થ્રી વાય થ્રી વન. આ રીતે તમે લખી શકો છો. ઉપનિશ્ચાયક જેને ઇંગ્લિશમાં કહેવાય, માઇનરની વાત કરું તો નિશ્ચાયકના કોઈ ઘટક એ આઈ જેમાં હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકથી બનતો નિશ્ચાયકને ઉપનિશ્ચાયક કહે છે. મિત્રો, ઉદાહરણથી તમને સમજાવું તો માની લો કે એ બી સી ડી ઈ એફ અને આગળ જોઈએ તો એક બે અને ત્રણ, આવો નિશ્ચાયક છે. રેડી, થ્રી ક્રોસ થ્રીનો નિશ્ચાયક કહેવાય, અને થ્રી બાય થ્રીનો નિશ્ચાયક. હવે માની લો કે મેં એક ઘટક લઈ લીધો. કયો ઘટક લઈ લીધો? એ ઘટક મેં લઈ લીધો. એક ઘટક લઈ લીધો, તમને રકમ એમ કીધું છે કે હાર અને આ સ્તંભ એને છોડી દેવાનો, તો આ નિશ્ચાયક બને છે, આ નિશ્ચાયક ઈ એફ બે અને ત્રણ, તો આને કહેવાય ઉપનિશ્ચાયક. શું કહેવાય? ઉપનિશ્ચાયક. કોનો ઉપનિશ્ચાયક? તો કે આ એનો ઉપનિશ્ચાયક કહેવાય. સોરી એક મિનિટ, હા એનો ઉપનિશ્ચાયક શું થઈ ગયો? કેમ આમ થયો? હા, આ રીતે શું થઈ ગયો? એનો ઉપનિશ્ચાયક આ થઈ ગયો. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. આગળ જોઈએ તો એન કક્ષાવાળા નિશ્ચાયકના કોઈ પણ ઘટકના ઉપનિશ્ચાયકને એન માઇનસ વન કક્ષાવાળો નિશ્ચાયક મળે છે. એટલે કે ત્રણ ક્રોસ ત્રણનો મેટ્રિક્સ હોય
મેટ્રિક્સ એટલે નિશ્ચાયક, એમ તો નિશ્ચાયક હોય અથવા તો શ્રેણીક હોય તો તેનો ઉપનિશ્ચાયક એ 2/2 મળે, એક ઓછો તો એનમાંથી એક બાદ થઈ જાય, 3માંથી એક બાદ થઈ જાય તો 2/2 મળે એમ. સહઅવયવ કોને કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય કોફેક્ટર. ઈઆઈ જેના ઉપનિશ્ચાયક એમઆઈ જેને -1:i+j વડે ગુણીને સહઅવયવ મેળવવામાં આવે છે, જેને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય છે. સરળ ભાષામાં સમજી ન ખવા પડી, સરળ ભાષામાં સમજીએ કે માની લો કે 1, 2, 3, 4, 5, 6 ત્યારબાદ 7, 8 અને 2 આ રીતે નિશ્ચાયક આપ્યો છે. હવે મારે આનો સહઅવયવ લેવો છે, એકનો સહઅવયવ મારે મેળવવો છે. તો એકનો સહઅવયવ એટલે તમારે તો પહેલાં તો જોવાનું કે એકનું મૂલ્ય આવે છે શું. તમે નિશ્ચાયકના મૂલ્યમાં જોયું છે કે આ પહેલાં પ્લસ આવે, સોરી પહેલાં પ્લસ આવે, પછી માઇનસ આવે, પછી પ્લસ આવે, પછી પાછું માઇનસ આવે, પછી પ્લસ આવે, પછી માઇનસ આવે. હા, તો તમારે શું કરવાનું છે, તમે જે ઉપનિશ્ચાયક મેળવો એને ખાલી નિશાની વડે ગુણી દેવાનો છે. એનો ઉપનિશ્ચાયક શું આવે તો આ બંને છોડી દેવાનું, તો શું આવે ઉપનિશ્ચાયક 5, 6, 8 અને 2 આવે. તો એ નિશાની વડે ખાલી ગુણી દેવાનું, નિશાની શું આવે પ્લસ, તો પ્લસ લગાડી દેવાનું. હવે માની લો 2ની વાત કરું, ફરી એકવાર સમજીએ. હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 મારે 2નો સહઅવયવ મેળવવો છે. તો નિશાની વચ્ચે અહીંયા કઈ આવે, માઇનસની આવે, તો માઇનસ કરી આ રીતે તમારે લખી દેવાનો છે ઉપનિશ્ચાયક. તો આને છોડી દેવાનું, આને છોડી દેવાનું, તો લખી નાખવાનું 4, 6, 7 અને 9. તો આ થઈ ગયું તમારું સહઅવયવ. એટલે કે તમને આવું કીધું હતું કે -1i+j અહીંયા તમે જોઈ શકો છો ને, અહીંયા એ રીતે આ રીતે આનો મતલબ શું થાય, જો કે i તમારી 1 હોય અને j તમારો 1 હોય, તો 1+1 એટલે 2, 2 એટલે -1નો સ્ક્વેર, -1નો સ્ક્વેર +1 મતલબમાં નિશાનીઓ દર્શાવે છે. સહઅવયવ શ્રેણીક એડજોઇન્ટ મેટ્રિક્સ. એડજોઇન્ટ મેટ્રિક્સની વાત કરું, સહઅવયવ શ્રેણીક એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, તો કે એ બરાબર શ્રેણીક આઈ જે ચોરસ શ્રેણીક છે, તો ઘટક એ આઈ જેના સહઅવયવ એ આઈ જેને શ્રેણીકનો પરિવર્તિક શ્રેણી કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ આપણે તો આવો કોઈ શ્રેણીક છે, તમારે એડજોઇન્ટ ઓફ એ મેળવવો છે, એટલે સહઅવયવ શ્રેણીક મેળવવો છે, તો તમારે કરવાનું કાંઈ નથી. તમે આ બે ઘટકો જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તો દર્શાવો એ બેને અદલા બદલી કરવાની. જો અદલા બદલી કરી નાખી, ઉપર લઈ લીધા A22, નીચે લઈ લીધા A11 લઈ લીધા. હવે બાકીના જે ઘટકો છે તેને આપી દેવાના માઇનસમાં. માની લો કે આ બાજુના બે ઘટકો છે એને આ નિશાની બદલી નાખવાની, માઇનસ માઇનસ કરી નાખવાના. આ રીતે મળી જાય એડજોઇન્ટ ઓફ એ. એન કક્ષાવાળા કોઈ પણ ચોરસ શ્રેણીક એ માટે એડજોઇન્ટ ઓફ એ મતલબમાં એ, પછી કૌંસમાં એડજોઇન્ટ ઓફ તમે એ લખો, કે પહેલાં એડજોઇન્ટ ઓફ એ લખો અને પછી તમે ઇન્ટુ એ કરો, એ બધું શું થાય, એકમ શ્રેણીક એ જ થાય, એ ઇન્ટુ એકમ શ્રેણીક મોડ ઓફ એ ઇન્ટુ આઈ એસ થાય. અસામાન્ય શ્રેણીક સિંગ્યુલર મેટ્રિક્સની વાત કરીએ તો મોડ ઓફ એ બરાબર 0 થાય, એટલે નિશ્ચાયકનું મૂલ્ય જો 0 હોય તો તેને અસામયિક શ્રેણી કહેવાય. સામાન્ય શ્રેણીક નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તો તેને અસામયિક શ્રેણી કહેવામાં આવે છે. જો એ અને બી સામાન્ય કક્ષાવાળા ચોરક શ્રેણીક હોય તો મોડ ઓફ એ બી બરાબર એ ઇન્ટુ બી, તમે અલગ અલગ બંનેના મૂલ્યો મેળવી ગુણાકાર કરો તો પણ જવાબ સેમ જ આવે. અહીંયા જો એ અને બી એન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય તો એડજોઇન્ટ ઓફ એ નું માનાંક લ્યો તો એની કક્ષા n-1 મળે છે. એટલે કે કોઈ પણ કક્ષા એન એટલે શું થાય, કક્ષાની સંખ્યા 3/3 છે, 2/2 છે, એ કેટલા મળે, કેવો સ્ક્વેર મળે, તો જે કંઈ પણ શ્રેણીક હોય એનો n-1 મળે. એક આ વ્યસ્ત શ્રેણીકનું સૂત્ર મોસ્ટ ટાઈમ બી છે એ ઇનવર્સ બરાબર 1/ મોડ ઓફ એ. મોડ ઓફ એ એટલે એનું મૂલ્ય ને ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એનો જો તમને ખ્યાલ ના હોય તમે કોમેન્ટની અંદર જણાવજો. ફરીવાર હું પૂરેપૂરો લેક્ચર અને પેન અને પેનથી લઈને લેક્ચર તમને હું એડજોઇન્ટ ઓફ એનો બતાવી અથવા તો બોર્ડ દ્વારા તમને બતાવીશ. વ્યસ્ત શ્રેણીકના ઉપયોગથી સુરેખ સમીકરણની સહિતતા.
માની લો કે આવા ત્રણ સમીકરણો તમને આપેલા છે, સુરેખ સમીકરણો, જે એક્સ વાય અને ઝેડ શું છે, અલગ અલગ ચલ રાશિઓ છે. તમારે એ મેટ્રિક્સ લખી નાખવાનો, એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી, વડે આખો નિશ્ચય ગુણાવી નાખવાનો. હવે એક્સની અંદર તમારે લખવાના ચલ રાશિ લખવાની, એક્સ વાય અને ઝેડ. આ ઉપરાંત બીની અંદર શું લખશો, તો કે બીની અંદર આ બાજુના બરાબરની બરાબર જ બરાબરની એક બાજુ આપેલા હોય, ડી વન ડી ટુ ડી થ્રી બીની અંદર વાનું સૂત્ર આવે છે ઉકેલ મેળવવાનો. એ ઉકેલ એટલે શું થાય, એક્સ વાય ઝેડની કિંમત મેળવવાની. તો એક્સ એટલે હું અહીંયા મૂકી દેવાનો, એક્સ તમને બતાવી દો, સોલ્યુશન તમને મળી જાય કે આ રીતે એક્સ વાય ઝેડ મૂકી દેવાનો બરાબર. એ ઇન્વર્સ હોય ને એને એ ઇન્વર્સ અહીંયા મૂકી દેવાનો, આખો એ ઇન્વર્સ તમને મેળવવા આવડે છે સૂત્ર મૂકીને, પૂરું સૂત્ર હોતી જોયું. અને પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર પણ તમને મળી જશે આ પીડીએફ ફાઇલ, પૂરેપૂરી બધું જ લખેલું છે અમે વ્યાખ્યા, એવું બધું સમજી શકો છો. બી એટલે શું છે, તો કે ડી વન ડી ટુ અને ડી થ્રી છે, ત્યાંય મૂકી ગયો, પછી આ બે ગુણાકાર કરો, પછી સામે સામે સરખાઈ ગયો એક્સ અને વાય ઝેડ, તો બધું તમને મળી જાય. આ એક શું છે, આ ત્રણ ખાલી વિકલ્પો છે તમે યાદ રાખવાના છે સહિતા માટે, કે શ્રેણીક માટે એક્સ બરાબર બી જો ચોરસ શ્રેણીક એ માટે હોય તો જો એનું મૂલ્ય ઝીરો મળે ને તો ઉકેલ મળે નહીં, ઉકેલ શું હોય, અનન્ય હોય. એનું મૂલ્ય જો ઝીરો મેળવું, સોરી પહેલો વિકલ્પ આપણે જોઈએ, જો એનું મૂલ્ય ઝીરો ન હોય તો શું હોય, અનન્ય ઉકેલ, એટલે એક ઉકેલ હોય માત્ર ખાલી. જો એનું મૂલ્ય ઝીરો મેળવું, એટલે એનું મૂલ્ય ઝીરો મેળવે એનો મતલબ શું થયો, એ ઇન્વર્સ મળે નહીં, કારણ કે એ ઝીરો છે તો એનું ઝીરોનું ઉલટું કાંઈ બને નહીં. રેડી, તો ઉકેલનું અસ્તિત્વ નથી. તો આગળ શું લખ્યું, ઉકેલનું અસ્તિત્વ નથી. પ્રશ્ન નંબર ત્રણ, સોરી વિકલ્પ નંબર ત્રણ, તો કે જો એનું મૂલ્ય ઝીરો હોય તો પાછું તમારે ચેક કરવાનું કે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી બરાબર પણ ઝીરો થાય છે. તો ઝીરો થાય તો તમે લખી દેવાનું કે સંહિતા સુસંગત નથી, અથવા તો સુસંગત હોઈ શકે પણ છે, એટલે કે ઉકેલ મળે અથવા ન પણ મળે, પણ હાલ પૂરતું કંઈ કહેવાય નહીં. રેડી, આ રીતે તમારે આખી પીડીએફ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન લિંકની અંદર નીચે મળી જશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, બીજા ચેપ્ટરના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ, આભાર.